ઇબ્રાહીમ સાથે ઈશ્વરનો કરાર. જળ પ્રલય થયાના ઘણા વર્ષો વીત્યા બાદ મલકમાં ઘણા લોક થઈ ગયા હતા અને ઈ હંધાય એક જ ભાષા બોલતા હતા. ઈશ્વરે ઈ લોકોને પૃથ્વીને ભરપૂર કરવાનો આદેશ આપ્યો હતો. એના બદલે તેઓ હંધાય ભેગા થયા અને એક શહેર બાંધ્યું. તેઓ ઘમંડી બની ગયા અને ઈશ્વરે જે કાંઈ કીધું હતું એની તેઓએ કાળજી લીધી નહીં. તેઓએ નભને આંબે એવો એક ઊંચો બુરજ બાંધવાની શરૂઆત કરી. ઈશ્વરે ભાળ્યું કે તેઓ દુષ્ટતા કરવા હારું હવ ભેગા મળીને કામ કરતા રહે તો તેઓ વધારે ને વધારે પાપ કર્યા જ કરશે. એટલે ઈશ્વરે એમની હંધાઈની ભાષા નોખી નોખી કરી દીધી અને ઈ લોકોને જગત આખામાં વિખેરી કાઢ્યા. જે નગર તેઓએ બાંધવાનું શરૂ કર્યું હતું એનું નામ બાબિલ હતું, જેનો અર્થ ગૂંચવણ થાય છે. ઘણા સૌકાઓ પછી ઈશ્વરે ઇબ્રાહીમ નામના જણ સાથે ગોષ્ઠી કરી. ઈશ્વરે એને કીધું, તારો મલક તથા તારું કુટુંબ કબીલું છોડીને જે મલક હું તને દેખાડું તું ન્યા જા અને હું તમને આશીર્વાદ દઈ અને તારાથી એક મોટી કોમ ઉપજાવી અને હું તારું નામ મોટું કરી. જેઓ તને આશીર્વાદ દે એમને હું આશીર્વાદ આપી અને જેઓ તને શ્રાપ દે એને હું શ્રાપ દઈ. તારા લીધે પૃથ્વીના હંધાય કુટુંબો આશીર્વાદ પામશે. એટલે ઇબ્રામે ઈશ્વરનો આદેશ માન્યો. એણે એની બાઈ સારા, એના હંધાય ચાકરો અને જે કંઈ એણે મેળવ્યું હતું એ હંધુય લઈને ઈશ્વરે કનાન નામની જે ભૂમિકા બતાવી હતી ન્યા ઈ ગયો. જ્યારે ઇબ્રામ કનાનમાં પીગો ત્યારે ઈશ્વરે કીધું, તારી આજુબાજુ બાળ, હું તને તથા તારા વંશજોને આ મલક જે તું જોવે છે તેને તારા વારસા તરીકે તને દઈશ. ત્યારે ઇબ્રામ તે મલકમાં સ્થાયી થયો. એક દિવસ ઇબ્રામ પ્રાત પર ઈશ્વરના યાજક મલકીસેદેકને મળ્યો. મલકીસેદેકે ઇબ્રામને આશીર્વાદ દેતા કીધું કે હે આકાશ અને પૃથ્વીના માલિક, તને ધણી ઇબ્રામને આશીર્વાદ દો. એથી ઇબ્રામે મલકીસેદેકને તેના હંધાયમાંથી દસમો ભાગ દીધો. ઘણાય વર્ષોના વહાણા વહી ગયા પણ ઇબ્રામ અને સારાઈને હજી પુત્ર થયો નહોતો. ઈશ્વર ઇબ્રામને દર્શન દે છે અને ફરીથી વચન કીધું કે તને પુત્ર થાહે અને આકાશના તારાઓ સરખા તારા વંશજો થાહે. ઇબ્રામે ઈશ્વરના વચનને હૈયે બાંધ્યું. ઈશ્વરે ઈ જે જાહેર કર્યું કે ઇબ્રામ ન્યાયી હતો, કેમ કે એણે ઈશ્વરના આદેશને એટલે કે વચનને માન્યું હતું. ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કર્યો. કરાર તો બે જૂથો મધ્યની સહમતી છે. ઈશ્વરે કીધું, હું તને તારા પોતાના જ પિંડનો પુત્ર દઈશ, હું કનાન નામનો મલક તારા વંશજોને દઈશ. પણ હજી લગી ઇબ્રામને પુત્ર થયો નહોતો. બાઇબલની વાર્તા ઉત્પત્તિ 11-15 માંથી.